સુરતના પાંડેસરાના પીયુસ પોઈન્ટ વિસ્તારમાં પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું હતું, જેના કારણે પાણી રસ્તા પર વહી જતા વેડફાટ થયું હતું. પાઇપલાઇનમાં જ્યાં ભંગાણ સર્જાયું ત્યાં ખાડો પડી જતા એક મોપેડ અને કાર પણ ખાડામાં બેસી ગયા હતા. પાણીનો વેડફાટ થયા બાદ પાલિકાને જાણ કરવામાં આવી હોવા છતાં તંત્ર દ્વારા ઘણા સમયે કામગીરી કરવામાં આવી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. સુરતના પાંડેસરામાં પીયુસ પોઈન્ટ વિસ્તારમાં પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું હતું, જેથી રોડ પરના મોપેડ અને કાર પાઇપલાઇન તૂટી ત્યાં ખાડામાં ખાબક્યા હતા, જેથી બંને વાહનોને નુકસાન થયું હતું. સાથે જ પાણી રસ્તા પર વહેવા લાગ્યું હતું. ઉનાળાની શરૂઆતમાં જ પાણીનો બગાડ થતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો. લોકોએ જણાવ્યું હતું કે એક તરફ સરકાર પાણી બચાવવા માટે અભિયાન ચલાવી રહી છે, ત્યારે બીજી તરફ મનપાની બેદરકારીને કારણે રસ્તા પર પાણીનો વેડફાટ સર્જાયો છે. જી કાકા, શું ઘટના બની છે? રાતના 3 વાગે એકદમ ફુવારા સાથે પાણી ફોર્મ જેવો આવાજ આવે. જે આજે ગાડી ફોર વ્હીલર જે બોવામાં ફસાઈ છે, તમારી ગાડી છે? તો શું નુકસાન થયું છે એમાં? મારું નામ, આ કયો વિસ્તાર છે અને શું ઘટના બની હતી? મારું નામ હેમંત છે. પાંડેસરા જીઆઈડીસી તરફ, ગુજરાત હાઉસિંગ બોર્ડ તરફ, ગુજરાત હાઉસિંગ બોર્ડ તરફથી પાંડેસરા જીઆઈડીસી તરફ જવાના રસ્તા પર આ બુવો પડેલો છે. પાણીનો ખાસો વેડફાટ થયો, ગાડીઓને નુકસાન થયું છે. રાતા 2:30-3 વાગ્યાની આસપાસની ઘટનામાં ધડાકા વેર સાથે પાણીનો ફુવારો 10-15 ફૂટ સુધીનો ઉછળ્યો હતો. જી આ જે આ ઘટના રાતના બની છે અને દિવસમાં બનતે તો શું થશે? આજે આ મેઇન રસ્તો કહેવાય છે આ જીઆઈડીસી તરફ જવા માટેનો. આવતા જતા અને મોટા હોય વ્હીકલોને કોઈ ગાડીઓ ફસાઈ જાય ને કોઈ મોટું નુકસાન થશે, કોઈ મોટો અકસ્માત થઈ જતો. પીયુસ પોઈન્ટથી જીઆઈડીસી જતા રોડ પર રાતે પાણીની લાઇનમાં ભંગાણ થવાથી કૂવો પડી ગયો છે અને કોર્પોરેશનની ટીમ જાણ કરતાં તરત જ હાજર થઈ અને એના રિપેરિંગ માટે જે જરૂરી હોય એ કામકાજ શરૂ કરી દીધું છે. આમાં તો કોઈ બેદરકારી હોય જ નહીં, કારણ કે જે પાણીની લાઇનો રોડની નીચે જતી હોય અને પાણી રોડની નીચે કોઈ લીકેજ થયું હોય તો એ જ્યાં સુધી બહાર નથી આવવાનું ખબર નથી પડવાની, અને એક ઝાટકે જે બહાર આવ્યું છે એટલે બેદરકારી તો એવું કોઈ આવવાની વિષય જ નથી આમાં. એના માટે વારે વારે રિપેરિંગનું ને બધું થતું જ હોય છે. હમણાં તમે જોયું હતો થોડા દિવસ પહેલાં પીયુસ પોઈન્ટ પર પણ એક અઠવાડિયું બંધ રાખીને રોડ આખું નીચે નવું ચેમ્બર બનાવવામાં આવ્યું. આમાં થતું એવું હોય છે કે રોડની નીચેથી લાઇન જતી હોય ને ઉપર વાહન વ્યવહાર ચાલુ હોય એટલે ક્યારે કઈ જગ્યાએ એના પ્રેશરથી કંઈક પ્રોબ્લેમ થયો હોય એ તો જ્યારે આવું કંઈક ઘટના બને ત્યારે જ સામે આવતી હોય છે. અત્યારે આને કમ્પ્લેટ ખોલી અને જે બી પ્રોબ્લેમ હશે એ રિપેર કરી અને એકાદ દિવસ ખુલ્લું રાખી અને લીકેજ છે કે નહીં જોયા બાદ જ એને ફરીથી ત્યાં રોડ બનાવીને હતું તેવો રસ્તો કરવામાં આવશે. વોર્ડ નંબર 27 પાંડેસરા ભેસ્તાન. હું પૂર્ણિમા હરીશભાઈ દાવલે અહીંની સ્થાનિક કોર્પોરેટર છું. આ રાત્રે 3 વાગે જોરથી પાણી ઉડવા માંડ્યું. 10-12 ફૂટ જેટલું ઊંચું પાણી ઉડ્યું. મને અહીંયા તરત જ અશોકભાઈ ગાંધીજી અમારા કાર્યકર્તા છે એમનો ફોન આવ્યો એટલે મેં તરત જ હાઇડ્રોલિક વિભાગમાં અને જેડો સાહેબને જાણ કરી. એમણે તરત જ કામગીરી રૂપે કટારગામ વોટર વર્ક જે સપ્લાય આપવામાં આવે છે ત્યાં તરત જ વાલ બંધ કરવાની પ્રોસિજર કરી અને તરત જ એમણે મને કીધું કે બેન હવે વાલ બંધ કરી દીધો છે પણ જ્યાં સુધી પાણી અંદર પાઇપમાં છે ત્યાં સુધી એ ફોર્સથી પાણી આવશે એટલે તરત જ અધિકારીઓ એમની કામગીરી રાત્રે 3 વાગ્યાથી ચાલુ કરી દીધી છે. નુકસાનનો અંદાજ તો મને નથી ખબર કેટલું નુકસાન થયું છે. આગળનું હુડ તૂટી ગયું છે પણ એ પાણીનો ફોર્સ જે વધારે હતો એના લીધે તૂટી ગયું છે. વધારે નુકસાન નથી થયું પણ છતાં પણ પોલીસ કાર્યવાહી પણ થઈ છે અને નુકસાનનો અંદાજ પછીથી લગાવવામાં આવશે. કોઈની બેદરકારી ના હોય આમાં. જમીનમાં કંપન પણ થવાથી કોઈ સંજોગ વસાત જોઈન્ટમાં પ્રોબ્લેમ આવી જાય, પ્રેશર ઘણી વાર વધારે હોય અને તેના કારણે પણ જોઈન્ટ તૂટી જતું હોય એટલે કોઈ બેદરકારી છે આપણે એવું કહી ના શકાય. 24 કલાકમાં પૂરું કરવાની જવાબદારી લીધી છે અધિકારીઓએ. માન્ય કમિશનરશ્રી પણ અમારા એ ઉપસ્થિત થવાના છે એટલે તાત્કાલિક ધોરણે કામગીરી પૂર્ણ કરવામાં આવશે. ડૉક્ટર ડીએમ વાનખેડે, વોર્ડ નંબર 27 કોર્પોરેટર સ્થાનિક.
ત્રણ વાગે એમનો ફોન આવ્યો રહેવાસીઓનો, મકનભાઈનો, કે અહીંયા પાણી લીકેજ છે અને એના ફવારા આવે છે. તો હું અહીંયા જાતે પણ આવ્યો અને અહીંયા જોયો કે અહીંયા ખૂબ પ્રેશરથી પાણી ઉપર ઉઠતું હતું, જે 10-15 ફૂટ ઊંચું હાઈટ પર પ્રેશરથી પાણી ઉઠતું હતું. એના પહેલાં જ હું હાઇડ્રોલિક એન્જિનિયરને ઘરેથી નીકળતી વખતે હાઇડ્રોલિક એન્જિનિયરને ફોન કર્યો હતો. એમને કતારગામ વોટર સપ્લાય બધી જે લાઇન જાય છે 1100 ની લાઇન જાય છે એ લાઈન બંધ કરવામાં આવી અને પાણીનું પ્રેશર ઓછું થયું. ગાડી બાજુમાં પાર્કિંગ કરેલી હતી, બાજુ મોટરસાઇકલ પણ પાર્કિંગ હતા. જે પ્રેશર હતું એનાથી ગાડી જ્યાં લીકેજ થયું એ ગાડીના બાજુમાં જ લીકેજ થયું અને એના પ્રેશરથી ગાડીને ડેમેજ થયું. આ કામગીરી પાણીની વોટર સપ્લાય કામગીરી છે 24 અવર્સમાં પૂર્ણ કરશે એવું મને આશા છે. મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.